ચોમાસું આવ્યું એટલે રોગચાળો ફાટ્યો, ગંદુ પાણી, ડોળું પાણી, વિસ્તારમાં થતી ગંદકી, આ તમામને લઈને અત્યારે રોગચાળો વકર્યો છે. મિત્રો, કોલેરાના કેસીસ પણ વધી રહ્યા છે, સાથે વોમિટિંગ અને ડાયરિયાના પણ કેસીસ વધી રહ્યા છે. તે અંતર્ગત ડૉક્ટર રાજેશ શાહે વધુ માહિતી આપી છે. વડોદરામાં રોગચાળો વકરતા જ ડૉક્ટર રાજેશ શાહે જણાવ્યું છે કે આ રોગોથી બચી શકાય છે. આજની યુવા પેઢીએ આગળ આવવું પડશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. ફૂગજન્ય રોગોમાં 30% વધારો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓપીડી ફૂલ જોવા મળી છે. દરરોજ 1000થી વધુ વાયરલ ડિઝીઝના કેસો આવી રહ્યા છે. યુવા પેઢી દર અઠવાડિયે પોતાની સોસાયટીને સાફ કરશે તો આ રોગોથી બચી શકાય તેવું છે. સામાન્ય રીતે દર વર્ષે આપણે જોઈએ કે ઉનાળાની ગરમી પૂરી થાય, ચોમાસાની શરૂઆત થાય, એકાદ વરસાદ પડે એટલે પાણીજન્ય, વાયરસજન્ય, ખોરાકજન્ય આ બધા જ રોગોનો ઉથલો એ સ્વાભાવિક છે અને દર વર્ષની ઋતુચક્ર મુજબનું છે. અત્યારે આપણને ડેન્ગ્યુ નથી જોવા મળતો, મેલેરિયા જોવા નથી મળતો, એ પણ ખૂબ સારી વાત છે. ઝાડા ઉલટીના કંઈક અંશે કેસ જોવા મળે છે. ઝાડા ઉલટી એટલે એ પાણીજન્ય પાણીથી થતું હોય અને કોન્ટામિનેશનથી પણ થતું હોય છે. તો એના માટે શું કાળજી રાખવાની છે તો તાત્કાલિક કોઈ પણ તકલીફ હોય આપના ફેમિલી ડૉક્ટરનો આપે સંપર્ક કરવો જોઈએ. આપના ઘરની આજુબાજુમાં કમ્પાઉન્ડમાં જૂના ભંગાર ન પડ્યો રહે, ત્યાં પ્લાસ્ટિક ન પડ્યું રહે, પાણી ન જમા થાય એની પણ આપણે સૌએ વિશેષ કાળજી રાખવાની છે. આપના માધ્યમથી હું યુવાનોની ટીમને જણાવું છું. સોસાયટીના દરેક યુવાનોની ટીમ હોય છે. આ ટીમ દર અઠવાડિયે એક વખત સોસાયટીની સફાઈનું એક અભિયાન લઈ લે તો માત્ર રવિવારે 2 કે 3 કલાક આટલા કન્સ્ટ્રક્ટિવ આપણે ઉપયોગમાં લઈશું તો આપણે ચોક્કસ આપણે પણ સ્વસ્થ રહી શકીશું અને આપણી સોસાયટીમાં પણ કોઈ બીમારી, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારીને આપણે રોકી શકીશું. ખૂબ નાની નાની કાળજી લેવાની છે. આજે કોર્પોરેશનમાં પણ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં એક આરોગ્યની સરસ મિટિંગ લેવાઈ છે કે જેમાં આવનાર દિવસમાં શું કામ કરવાના છે એ બાબતનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તો કોર્પોરેશન ચોક્કસ સજ્જ છે. હવે જરૂર છે આપણે જાગૃત થવાની, આપણે એલર્ટ થવાની, તો ચોક્કસ આવી મહામારીની આપણે સામનો પણ કરી શકીશું અને સ્વસ્થ રહી શકીશું.